वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे भणता हता चैप्टर नंबर 8 रेडॉक्स प्रक्रिया। बराबर, शुं भणता हता? रेडॉक्स प्रक्रिया। अने आ चैप्टर नी अंदर आपणे ऑक्सिडेशन रिडक्शन ने विषे घणुं बधुं खूब सारुं एवुं आपणे शीख्या। अने एनी अंदर आपणे घणा बधा उदाहरण जोया। एक अगत्यनो टॉपिक स्पर्धात्मक इलेक्ट्रॉन विनिमय प्रक्रिया, ए टॉपिक बी आपणे एनी अंदर पूरो कर्यो। हवे आपणे आ पाठमां ऑक्सिडेशन की घनी बड़ी व्याख्याओ आई गई, अने हजू पण एक व्याख्या बाकी थी। ए मैं कीधु तू ऑक्सिडेशन आंग, बराबर, एना प्रमाणे नी व्याख्या जे खरेखर आ पाठनो मर्म छे, आ पाठनी अंदर खरेखर एक अगत्यनो एनो टॉपिक छे, तो ए आपणे जोवानो छे कि ऑक्सिडेशन आंक एटले शुं, अने ऑक्सिडेशन आंक माटेना केटलाक नियमो ए आपणे जोवाना छे। बराबर, तो आपणे एने भणी आपणे, चालो। तो मित्रों, आपणे ज्यारे हाइड्रोजन ने ऑक्सिजन साथे संयोजाय, एक उदाहरण आप्युं छे कि हाइड्रोजन ने ऑक्सिजन एक साथे संयोजाय त्यारे पाणी बनतुं होय छे। तो आ समय शुं थाय छे? बराबर, के नीचे दर्शाव्या मुजबनी ओछी स्पष्ट इलेक्ट्रॉन विनिमय प्रक्रियानुं उदाहरण छे। एटलो बधो इलेक्ट्रॉननी विनिमयनी प्रक्रिया, बराबर, आमां समजवी थोड़ी मुश्किल छे। जो कि आ एक सरल अभिगम तो नथी, तो पण आपणे विचारीए के H2 परमाणु तटस्थ अवस्थामांथी H2O घन अवस्थामां आपणने प्राप्त थाय छे, धन अवस्थामां। बराबर, हवे आपणने, बराबर, हूँ एनी पहेला तमने एक शीखवाड़ी दो, ऑक्सिडेशन आंग एटले शुं, एक वस्तु जराक शीखे पछी आने आपणे वात करीए। हवे मित्रों, तमे धन आयन अने ऋण आयन आ बे विषे आपणने खबर छे, धन अने ऋण। ओके, धन आयन कोईनी पण आ एक्स प्लस वन घात होय, आ वाईनी माइनस बे घात। तो आ जे प्लस घात छे, आ जे माइनस घात जे छे, એને એકચ્યુઅલી એને કહેવાય ઓક્સિડેશન આંક। એનો એને શું કહી શકાય? ઓક્સિડેશન આંક। આ એનો ઓક્સિડેશન આંક છે, આને પ્લસ વન ઓક્સિડેશન આંક છે। આનો ઓક્સિડેશન આંક કેટલો છે? પ્લસ વન। ઓકે, આનો ઓક્સિડેશન આંક છે માઇનસ ટુ। હવે કોઈ H2 નામનો વાયુ હોય કે એની ઉપર કોઈ ઘાત જ નથી, હવે બરાબર HCl લઈએ તો આનો પ્લસ વન કહેવાય ને આનો માઇનસ વન કહેવાય। HCl આપણે લીધું હોય તો Hની પ્લસ વન ઘાત લખી શકાય, જ્યારે સીએલની માઇનસ વન ઘાત આપણે લખવામાં આવે છે। આનો ઓક્સિડેશન આંક પ્લસ વન, આનો ઓક્સિડેશન આંક માઇનસ વન। ઓકે, રાઈટ, તો આ રીતે એને આપણે પ્લસ વન અને આનો માઇનસ વન એવી આપણે ઘાત આપણે દર્શાવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કોઈ ઘાત જ નથી તો આની શૂન્ય ઘાત એવું આપણે કહી શકાય। શું કહી શકાય? શૂન્ય ઘાત। અને કોઈ ઘાત ન હોવાને લીધેથી આપણે એને શૂન્ય ઘાત એવા સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ। બરાબર, તો અહીંયા મિત્રો તમને ઓક્સિડેશન આંક વિશે પ્રાથમિક માહિતી, ફક્ત આ જે પ્રાથમિક જ છે, આની અંદર હજી ઘણું બધું આવશે, તો પ્રાથમિક માહિતી તમને ખ્યાલ આવ્યો। બરાબર, તો આમાં તમે જુઓ, આની કોઈ ઘાત નથી તો આનો ઓક્સિડેશન આંક ઝીરો, આનો ઝીરો। અહીંયા H છે, એનો Hનો પ્લસ વન થાય અને Oનો માઇનસ ટુ થાય, એ આપણને ખબર હોય છે। ઓક્સિજન બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે તો ઓક્સિડેશન આંક એનો માઇનસ ટુ છે, એનો શું છે? માઇનસ ટુ। ઓકે, તો અહીંયા હવે આપણે વાત છે શું કહેવા માગ્યું છે, જો કે આ એક સરળ અભિગમ તો નથી, તો પણ આપણે વિચારીએ છીએ કે H2માં H પરમાણુ તટસ્થ અવસ્થામાંથી H2માં ઘન અવસ્થા પ્રાપ્ત કરે, બરાબર, પ્લસ અવસ્થા પ્રાપ્ત કરે, O પરમાણુ O2માં શૂન્ય અવસ્થામાંથી H2Oમાં દ્વિ ઋણ અવસ્થા પ્રાપ્ત કરે, એટલે કે ઓ માઇનસ ટુ એવી અવસ્થા પ્રાપ્ત કરે। અહીં એવું અનુમાન છે કે Hથી ઓ તરફ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે, એટલે કે H2નું ઓક્સિડેશન અને O2નું રિડક્શન થાય છે, એ આપણને ખ્યાલ જ છે, બરાબર। અને એની સાથે સાથે એવું બી જોવા મળ્યું છે કે અહીંયા વીજભારનો પણ વિનિમય થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થાય છે? વીજભારનો પણ વિનિમય અહીંયા જોવા મળે છે, બરાબર। તો એ કેવી રીતે વીજભારનો વિનિમય? તો કે જો H દ્વારા આપણે જોઈએ, H દ્વારા આ H જે છે એમાંથી H પ્લસ વત્તા ઇલેક્ટ્રોન અહીંયા ગયો, તો
तो અહીંયા એને પ્લસ 1 ઓક્સિડેશન આંક પ્રાપ્ત કર્યો એવું કહી શકાય એચ દ્વારા ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે શું થાય છે ગુમાવ્યો એને ગુમાવ્યો અને ઓએ આ ઓક્સિજન O2 માં આપણે વાત કરીએ વન હાફ O2 લઉં છું ખાલી બરાબર આ ઇલેક્ટ્રોન મેળવી બરાબર O માઈનસ 2 અહીંયા બે લખો બે તો બરાબર O માઈનસ 2 આપણને 2O માઈનસ 2 આપણને આ રીતે પ્રાપ્ત થયો तो एनो मतलब एवो थाय के अहीं ऑक्सीजन इलेक्ट्रॉन मेळव्यो बराबर छे आ समीकरण 8.18 माटे जे कहेवामां आव्यो ते अन्य सहसंयोजक संयोजन बराबर एनी माटे साचुं पड्यो एटले के जो हुं हवे तमने बीजुं उदाहरण आपीश एटले ख्याल आवशे के जो अहींया H2+Cl2 2HCl ओके आ बेनी हुं अर्ध प्रक्रिया लखुं छुं ध्यानथी जोजो H2 इट गिव्स 2H प्लस वत्ता 2 इलेक्ट्रॉन बराबर Cl2 2 इलेक्ट्रॉन इट गिव्स 2 Cl माइनस हवे जो आया ऑक्सीडेशन आंक 0 हतो बराबर आ प्रक्रिया ने आपणे ऑक्सीडेशन कहेवाय आ प्रक्रिया ने रिडक्शन कहेवाय कोना द्वारा इलेक्ट्रॉन ना विनिमय द्वारा आपणे समझी शके तो आया 0 माथी मने अहीं प्लस 1 ऑक्सीडेशन आंक मिल्यो અને આમાં 0 માંથી આને -1 ઓક્સિડેશન આંક મળ્યો જોયું બરાબર તો આની ઉપરથી હું એમ કહી શકાય કે ઓક્સિડેશન થાતું હોય તો ઓક્સિડેશન આંક વધે ઓક્સિડેશન જો અહીંયા થાય ઓક્સિડેશન જો થાય તો એની માટે વ્યાખ્યા બને ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન કહેવાય બરાબર અને રિડક્શન માટે આપણે લખવું પડે रिडक्शन माटे तमे जो 0 करता -1 नानो कहेवाय एटले के अहींया ऑक्सीडेशन आंक घटे छे ऑक्सीडेशन आंक घटे तो एने आपणे रिडक्शन कहेवामां आवे छे ख्याल आवे तमने बराबर H2 तटस्थ छे एटले एनो ऑक्सीडेशन आंक 0 थाय पण H प्लस 1 बने एटले एनो प्लस 1 कहेवाय बराबर तो आ रीते आपणे ઓક્સિડેશન આંક પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો બરાબર સહસંયોજક સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન વિનિમયને ધ્યાનમાં રાખી વધુ વ્યવહારિક પદ્ધતિ ઓક્સિડેશન આંક પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો છે આ પદ્ધતિમાં એવું માનવામાં આવે છે કે ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ પરથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ સંપૂર્ણપણે સ્થાનાંતર પામે એ બધું યાદ ન રાખવું તો આ વસ્તુ મેં તમને કીધી યાદ રાખવાની ઓક્સિડેશન આંક વધે તો આપણે ઓક્સિડેશન કહેવાય ઓક્સિડેશન આંક ઘટે તો આપણે રિડક્શનના નામથી આપણે ઓળખવામાં આવે છે જો હવે તમને ત્યાં સરસ મજાની રીતે ઓક્સિડેશન આંક આપ્યા છે જો અહીંયા આપણે ફરીવાર લખો તો લખી શકાય મેં અહીંયા દર્શાવ્યા જ છે કે 0 આનો 0 છે H2 નો પ્લસ 1 છે અને O નો માઇનસ 2 છે રાઈટ રાઈટ બરાબર આનો બી મેં તમને દર્શાવ્યો કે આનો 0 છે આનો 0 છે આનો પ્લસ 1 અને આનો માઇનસ 1 રાઈટ મિથેન વાળું ઉદાહરણથી જ સમજીએ મિથેનને Cl2 સાથે આપણે પ્રક્રિયા કરે 4Cl2 રેડી તો શું બને છે CCl4 4HCl રેડી ઓકે ચાલો તો અહીંયા આપણે બરાબર અહીંયા 4 ની આવે ટેક્સ્ટબુકમાં ભૂલ છે રેડી હવે સંતુલિત થઈ ગયું છે હવે આપણે આનું ઓક્સિડેશન આંક લખીએ તો આનો આપણે બધાને ખબર છે પ્લસ 4 થાય આનો માઇનસ 1 થાય આનો આપણે 0 થાય કેમ 0 થાય Cl2 યાદ રાખજો હમણાં આપણે નિયમો બી આવશે બધા તટસ્થ પરમાણુ હશે બરાબર છે તો એવા પરમાણુઓ માટે ઓક્સિડેશન આંકને 0 લેવાનો થાય બરાબર આને આપણે પ્લસ 4 ના નામથી ઓળખાય રેડી કારણ કે કાર્બન જે છે બરાબર એ પ્લસ 4 Cl આ છે માઇનસ 1 અહીંયા છે આ જે એચ જે છે એ પ્લસ 1 અને આ છે Cl આ છે માઇનસ 1 હવે જો મિત્રો તમે આમાંથી થોડુંક મગજ દોડાવો
कि कोनो ऑक्सीडेशन आंक वधो छे, कार्बन नो जो प्लस फोर छे, जमणी बाजू प्लस फोर छे, कार्बन एमां भाग लीधो नथी। आनो जो माइनस वन छे आमां, बराबर है, अहींया आपणे माइनस वन छे तो त्यां प्लस वन छे, तो एनो मतलब कि अहींया आ एच मां तमे जोई शको छो के शुं थयुं के एनी अंदर ऑक्सीडेशन आंक शुं थयो, वधो। अने सीएल नी अंदर बात करिए तो आ जीरो छे, आनी अंदर माइनस वन थयो तो ऑक्सीडेशन आंक घटो। तो ऑक्सीडेशन आंकनी व्याख्या प्रमाणे आ छे, आ ऑक्सीडेशन कहेवाय, अने आने शुं कही शकाय, रिडक्शन एवुं नाम आपणे आपी शकीए। तो आने आपणे रेडॉक्स प्रक्रियाने आपणे कही शकाय। तमने बधाने ख्याल आव्यो हशे कि ऑक्सीडेशन कोने कहेवाय, रिडक्शन कोने कहेवाय। कोई संयोजनोमां तत्वोनो ऑक्सीडेशन आंक तेनी ऑक्सीडेशन अवस्था दर्शावे छे, जे एम कही शकाय के ते नियमना आधारे नक्की करवामां आवे छे के सहसंयोजक बंधमां इलेक्ट्रॉन मात्र वधु विद्युत ऋणमय तत्वना होय छे, बराबर। तो संयोजन ने आयन में, बराबर, एने एक बार खाली वाँची जाइए, बाकी कोई महत्व नहीं। एटलू संयोजन में रहेलू क्यूँ तत्व वधु विद्युत ऋणमय छे ते याद राखू के जाणू हमेशा शक्य नथी। तेथी संयोजन अने आयन में रहेला कोई तत्वों ऑक्सीडेशन आंकनु मूल्य नक्की करवा केटलाक नियमों बनाव्या, नियम ने आधीन तमारे ऑक्सीडेशन आंक नक्की करवानो थशे। जो कि अणु अथवा आयन कोई तत्वना बे अथवा बेथी वधारे परमाणुओ हाजर होय, जेम के Na2H2O3 Cr2O7-2, ते तत्वों ऑक्सीडेशन आंक तेना बधा परमाणुओं ऑक्सीडेशन आंकना सरवाळा जेटलो थाय छे। एटले हमणा ए जोशो एटले ख्याल आवशे। एम करीने आपणे नियम नंबर एक लीए पहेलो, बराबर। एक एक नियम आपणे भणता जाइए, अगत्यना नियमो छे, उदाहरण साथे समजता जशुं अने याद भी राखवाना छे, तो तमने गणतरी करता आवडशे, आगळ गणतरी करवानी थशे। नियमो नंबर वन, मुक्त अवस्था अथवा बिन संयोजित कोई परमाणु होय एनो ऑक्सीडेशन आंक जीरो, એટલે મુક્ત અવસ્થા એટલે H2 તો કે 0, O2 0, Cl2 0, બરાબર, આવા આવા બધા O3 0, P4 0, S8 0, રેડી, Na, Mg, Al, આ સિંગલ પરમાણુ, આ બધાનો ઓક્સિડેશન આંક જીરો થાય, એ કોઈ સાથે સંયોજાયેલા નથી તો એનો ઓક્સિડેશન આંક જીરો થાય છે। યાદ રાખજો એનો ઓક્સિડેશન આંક શું છે, જીરો છે, બરાબર છે। તો પહેલો નિયમ બધાને ખૂબ યાદ રહ્યો હશે કે જ્યારે એ મુક્ત અવસ્થામાં હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક આપણે જીરો લેવાનો આ થશે, બરાબર। આમાં આપણી પાસે ઉદાહરણ બી ખરા, બીજા ઉદાહરણ બી આપણે કહી શકાય, H2O2 Cl2O3, બરાબર, P4S8 Na Mg Al બધા જ। નંબર સેકન્ડ, બીજો નિયમ આ છે, એક પરમાણીય આયનનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય, એટલે એને પ્લસ છે તો આનો ઓક્સિડેશન આંક પ્લસ વન કહેવાય, બરાબર। Mg પ્લસ ટુ છે તો આનો ઓક્સિડેશન આંક ઉપર પ્લસ ટુ છે તો એ પ્રમાણે કહેવાશે, બરાબર। એવી રીતે Fe પ્લસ થ્રી છે, આમાં જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે સમજીએ તો આનો પ્લસ થ્રી ઓક્સિડેશન આંક કહેવાય, Cl માઇનસ છે તો આનો માઇનસ વન કહેવાય, બરાબર હે। એવી રીતે O-2 છે તો આનો -2 કહેવાય, જે ઉપર ઘાત આપી છે એ ઘાતના ઓક્સિડેશન આંક એનો કહી શકાય છે, જે ઘાત આપેલી છે એ ઘાત જ એને ઓક્સિડેશન આંક એવો આપણે નિર્દેશ કરે છે, વિદ્યાર્થી મિત્રો, બરાબર। આ સિવાય યાદ રાખવાનું કે બધી આલ્કલાઇન અર્ધધાતુઓ, આલ્કલાઇન અર્ધધાતુનો ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે અને આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશન આંક પ્લસ વન છે। હવે તમારામાંથી વિચારો, આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ કઈ કઈ છે, તો તમને ખ્યાલ આવ્યો હશે કે સમૂહ નંબર એક એ આલ્કલી ધાતુ છે, એનો પ્લસ વન થાય, અને સમૂહ નંબર બે એનો આપણે આલ્કલાઇન અર્ધધાતુ કહે, એનો આપણે એકંદરે એમ કહી શકાય કે ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે। એલ્યુમિનિયમ તેના બધા સંયોજનોમાં પ્લસ થ્રી છે, યાદ રાખજો, બરાબર, એલ્યુમિનિયમ, ઓકે, સમૂહ એકનો પ્લસ વન, સમૂહ બે
प्लस टू एल नो प्लस थ्री जो बदानी अंदर ओके। नंबर थर्ड लीए आप तीजो नियम लीए मोटा भागना संयोजनों में ऑक्सीडेशन आंक माइनस टू होक्सिजनों फिक्स ऑक्सिजनों ऑक्सीडेशन आंक माइनस टू ज हो परंतु अँ भी आप जुए तो अपने बे प्रकार अपवाद जवाब पहलू है पेरोक्साइड ने बीजू से सुपरऑक्साइड पेरोक्साइड और सुपरऑक्साइड और बराबर हवे पेरोक्साइड एटले कया था कि एच टू ओ टू और एन ए टू ओ टू आ पेरोक्साइड है बाकी बधाई अंदर याद रखो ऑक्सिजन ऑक्सीडेशन आंक माइनस टू हो पेरोक्साइड अंदर माइनस वन हो याद रखो माइनस वन हो सुपरऑक्साइड के ओ टू बराबर बीजो है आरबी ओ टू एम माइनस वन बाय टू हो बराबर माइनस वन बाय टू अपवाद खास हैरान करे गणतरी करने एटले भूलवाना नथी रेडी एनी अंदर आपणे माइनस बराबर एक तो पेरोक्साइड में माइनस वन हो सुपरऑक्साइड में माइनस वन बाय टू हो पण जो ऑक्सीजन फ्लोरिन साथे जोड़ायेलो हो तो बराबर तो ऑक्सीजन ऑक्सीडेशन आंक धन अवस्था मळे कई मळे धन अवस्था शा माटे याद करो फरीवार शब्द बोलू छू जो ऑक्सिजन फ्लोरिन साथे जोड़ायेलो होय तो ऑक्सीडेशन ऑक्सिजन ऑक्सीडेशन आंक धन होय शा माटे एनु कारण शू बराबर ए तमे विचारो त्यां सुधी हूँ तमने एक वस्तु जणाई दऊं कि ओ एफ टू लो तो एमा ओनो ऑक्सीडेशन आंक आपणने प्लस टू छे अने ओ टू एफ टू नी अंदर ओनो ऑक्सीडेशन आंक प्लस वन छे आवुं शा माटे बराबर जो तमे आगळना वीडियो बराबर जोया हशे तो तमने आनो ख्याल आवशे के आवुं शा माटे आवुं बने छे बराबर तो आ एक मुद्दो थई गयो कहेवाय बराबर के ऑक्सिजन जे खरो ए फ्लोरिन साथे जोड़ाय त्यारे ओ जे छे ओ एफ टू में प्लस टू छे ओनो ऑक्सीडेशन आंक अने ओ टू एफ टू में प्लस वन छे। नंबर फोर मुद्दो हाइड्रोजन परमाणु ऑक्सीडेशन आंक मोटा भागे प्लस वन हो बराबर चौथो ले लीए हाइड्रोजन ए प्लस वन ज हो खाली आल्कली धातु साथ जोड़ाए आल्कली एटले समूह नंबर वन बराबर ए धातु साथ जयरे जोड़ाई संयोजन बनावे त्यारे माइनस वन होम के हम एक उदाहरण तब तो लीधु तुम एल आई एच जो करो एम माइनस वन है एल आई एच में माइनस वन एन एच में माइनस वन सी एच टू में बदा में अंदर क्यों थे माइनस वन है कारण तुम विचारो कारण शा माटे बराबर एनु रीजन शू है ये तुम विचारो बराबर ए बधु आपने जो तीजू चैप्टर आप व्यवस्थित याद करीने भेणा होय तो आपणे एनु रीजन आपणने आरामथी मळी जशे ओके। तो हाइड्रोजनमां बधामां मोटा भागना संयोजनोमां प्लस वन छे पण धातु साथे ज्यारे आल्कली बराबर आल्कली धातु होय आल्कली के आल्कलाइन अर्थ तो धातु साथे जोड़ाय त्यारे माइनस वन होय छे बराबर एना पछी फ्लोरिन जे खरो एफ एनो हमेशा माइनस वन ज होय गमे एन साथे संयोजन होय फिक्स माइनस वन छे पण सी एल बी आर ने आई जे छे ए हेलाइट स्वरूपे होय तो मोटा भागे सी एल बी आर ने आई ए लोकोनो माइनस वन होय पण एमां अपवाद खरा ए लोकोने माइनस वन ज होय पण एमां अपवाद छे बराबर अपवादनी अंदर ज्यारे क्लोरीन ब्रोमीन आयोडीन ऑक्सिजन साथे जोड़ाय त्यारे तेनो ऑक्सीडेशन आंक धन होय शा माटे बोलो पाछू आ एक फरी पाछू विचारवानुं थयुं कि एफ सी एल बी आर ने आई ऑक्सिजन साथ जोड़े त्यारे आनो प्लस धन मळे बराबर एवं शा माटे बराबर तो तमारे मैं कीधु ए प्रमाण तमारे विचारवानुं छे। नंबर सिक्स महत्वनो संयोजन में रहेला बधा परमाणुनो ऑक्सीडेशन आंकनो बेजिक सरवारो शून्य थाय छे बराबर एटले शुं तो कि एन ए सी एल संयोजन छे तो एमा एन ए नो ऑक्सीडेशन आंक प्लस सी एल नो ऑक्सीडेशन आंक एनो सरवारो जीरो है केम तो के जो प्लस वन माइनस वन इजिकल टू जीरो सीम्पल बराबर हवे आमा तमने कदाच एन ए नो खबर ना हो सी एल नो खबर हो तो आराम थी मळे
અને કરતા બનાવો માઇનસ વન પહેલી બાજુ જાય તો પ્લસ વન થઈ ગયો આવી ગયો બરાબર હા પણ જો આવું કંઈ સંયોજન આવેલું હોય ઉપર તમને કંઈ આમ આપી દીધેલું હોય સીઓ થ્રી માઇનસ ટુ કોઈ આયન આપ્યો તો એનો બેઝિક સરવાળો માઇનસ ટુ થાય યાદ રાખજો બરાબર તટસ્થ પરમાં અહીંયા તટસ્થ સંયોજન હોય બરાબર તટસ્થ સંયોજન માટે આપણે એફીએસઓ ફોર આમ લીધું હોય એફીએસઓ ફોર તો આનો બધાનો ઓક્સિડેશન આંકનો સરવાળો ઝીરો થાય બરાબર આ બધાનો ઓક્સિડેશન આંકનો સરવાળો શું થઈ જાય બેઝિક સરવાળો ઝીરો થાય બરાબર તો એ રીતે આપણે એને આપણે એને કહી શકીએ છીએ બરાબર તો આટલા નિયમો આપણને આવડતા હશે તો યાદ રાખજો કે આપણને આગળ બધામાં ખ્યાલ આવશે ને આગળ આપણે બરાબર બીજા બધાની અંદર બીજા તમામે તમામની અંદર આપણને આ ગણતરી કરવાની ખબર પડશે એકવાર નિયમોને ફરીવાર શીખી લઈએ નંબર વન પહેલો કે જ્યારે તટસ્થ પરમાણુ હોય મુક્ત અવસ્થામાં અથવા બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક ઝીરો થાય છે શું શું થાય છે શૂન્ય થાય એચ ટુ ઓ ટુ સીએલ ટુ ઓ થ્રી પી ફોર એસ એટ એન એમ જે એલ બધાનો આપણે શૂન્ય થાય એક પરમાણીય હોય તો એનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય છે બરાબર અહીંયા ધન હોય તો ધન હોય ઋણ હોય તો ઋણ આપણે કહી શકાય છે બરાબર સમૂહ નંબર એક છે એમાં એનો મોટાભાગે પ્લસ વન જ છે સમૂહ નંબર બેમાં પ્લસ ટુ છે એલ માટે પ્લસ થ્રી છે ઓક્સિજન જે ખરો એ બધાનો એના એમાં મોટાભાગના બધા સંયોજનોની અંદર એનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય પણ એમાં બે પેરોક્સાઇડ એટલે કે એચ ટુ ઓ ટુ ને એન એ ટુ ઓ ટુ આ બે પેરોક્સાઇડ કહેવાય બરાબર હાઇડ્રોજનનો છે આ સોડિયમનો પેરોક્સાઇડ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ આ સોડિયમ પેરોક્સાઇડ તો એમાં ઓક્સિડેશન આંક ઓનો માઇનસ વન થાય કેઓ ટુ ને આરબીઓ ટુ એને સુપર ઓક્સાઇડ કહેવાય એનો ઓક્સિડેશન આંક માઇનસ વન બાય ટુ થાય આ સિવાય ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાય ત્યારે એ ધન અવસ્થામાં હોય છે એવી રીતે હાઇડ્રોજનનો મોટા ભાગે જે ખરો એનો ઓક્સિડેશન આંક પ્લસ વન હોય પરંતુ જો ધાતુ સાથે દ્વિઅંગી સંયોજન બનાવે તો એ માઇનસમાં હોઈ શકે ઋણમાં હોઈ શકે એલઆઈએચમાં માઇનસ વન છે સીએચ ટુમાં પણ એ માઇનસ વન છે ફ્લોરિનમાં બધા સંયોજનોમાં ફ્લોરિન જે ખરો એનો ઓક્સિડેશન આંક માઇનસ વન ફિક્સ જ હોય ક્લોરિન બ્રોમિનના આયોડિન એના ઓક્સિડેશન આંક માઇનસ વન છે પરંતુ જો ઓક્સિજન સાથે સંયોજન બનાવે તો એનો ધન હોય છે ઓકે કોઈ પણ તટસ્થ જે સંયોજન હોય એમાં બધા પરમાણુનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે બરાબર હા જો કોઈ આયન હોય બહુ પરમાણુવાળો આયન તો એમાં ઉપર જે આપ્યો હોય એ એનો સરવાળાનો જવાબ આપણને બરાબર એ આપણે એને કહી શકાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને બરાબર ઓક્સિડેશન આંક બરાબર એના વિશે આપણને ખ્યાલ આવ્યો તો એને આપણે એક વખત વ્યવસ્થિત રીતે તમે લખી નાખો અને એકદમ વ્યવસ્થિત રીતે તમે જોઈ લો ઓકે થેન્ક યુ